નમસ્કાર, માનસમાસ એટીએસ ન્યૂઝ માં આપનો હાર્દિક સ્વાગત છે। સુરત ના સચિન વિસ્તાર માં 3 વર્ષ ની બાળકી પણ બળાત્કાર ગુજારનાર 24 વર્ષીય આરોપી ને છેલ્લા શ્વાસ સુધી જેલ ની સજા। માત્ર 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર 24 વર્ષીય આરોપી મંગલસિંહ ઉર્ફે મહેન્દ્રસિંહ ચૌધરીને તમામ ગુનામાં દોષી ઠેરાવી કોર્ટે જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા તથા રૂપિયા 1,00,000 દંડની સજા ફટકારી છે। અલબત્ત કોર્ટે સરકાર પક્ષની માંગ મુજબ રેરેસ્ટ ઓફ રેર કેસ ન હોય ફાંસીની સજાને બદલે જ્યાં સુધી જીવે ત્યાં સુધી ગુના બદલ પસ્તાવો થાય અને સમાજમાં દાખલો બેસે તે માટે જીવે ત્યાં સુધી જેલમાં જિંદગી ગુજારે તેવી સજા કરી છે। કોર્ટે જણાવ્યું હતું કે બળાત્કારનો ગુનો માત્ર શરીરને અસર કરે તેવો ગુનો તો છે, પરંતુ વ્યક્તિના આત્માનું પણ મૃત્યુ થાય તેવો ગુનો છે। ભોગ બનનાર પોતાની સાથે શું બનાવ બન્યો છે તે સમજવા કે પ્રતિકાર કરવા પણ સક્ષમ નથી, જેથી પરિચિત હોવાનો ગેરલાભ આવા આરોપી ઉઠાવીને ગંભીર ગુના આચરતા હોવાના કિસ્સા વધી રહ્યા છે। ભોગ બનનાર બાળકીને પોતાની બાકીની જીવન તથા પુનર્વસન માટે યોગ્ય વર્તનનો હુકમ કરવા કોર્ટે જરૂરી માન્યું છે। કોર્ટે વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર બાળકીને રૂપિયા 1,00,000 વર્તર ચૂકવવાની ભલામણ કરી છે। હું કિશોર વિઠ્ઠલદાસ રેવલિયા, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સચિન વિસ્તારમાં આવેલ હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ કમ્પાઉન્ડમાં કોમલ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી આવેલી છે, જેમાં શ્રમજીવી પરિવાર રહેતો હતો, જેમાં એક 3 વર્ષની ભોગ બનનાર બાળા હતી તેની સાથે આ દુષ્કૃત્યનો બનાવ બનેલો છે। બનાવની ટૂંકી હકીકત એવી છે કે તારીખ 13/8/2018 રોજ ભોગ બનનારની માતા તેણીને છત ઉપર રમાડવા માટે લઈ ગયેલી અને ત્યારબાદ રમતી રમતી બાળના પાસે આવી જતા આરોપી ત્યાંથી પસાર થતો હતો અને ભોગ બનનારનું મોઢું દબાવી તેનું કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ને ત્યાંથી પોતાના મકાનની છત ઉપર લઈ ગયેલો ને ભોગ બનનાર સાથે પાશવી બળાત્કાર ગુજારેલો અને ત્યારબાદ આ ભોગ બનનારનો પરિવાર ત્યાંથી એને શોટખોળ આદરતું હતું। તે દરમિયાન ભોગ બનનારની ચીસ તેના સંબંધીઓને સંભળાતા ત્યાંથી એ લોકો આરોપીના છત ઉપર ગયેલા અને ત્યાંથી આરોપી તરત ન્યાસી ગયેલો અને આ કેસની કાર્યવાહી આજરોજ વિડીયો કોન્ફરન્સથી પૂર્ણ થતા એડિશનલ સેશન્સ જજ શ્રી પીએસ કાલા સાહેબ નાઓએ આઈપીસી એક્ટ અને પોક્સો એક્ટ મુજબ આરોપીને મૃત્યુના છેલ્લા શ્વાસ સુધીની સજા ને રૂપિયા 1,00,000 ના દંડનો હુકમ ફરમાવ્યો।